اسم محمد وآله الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى يوم الدين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي أما بعد قال الله تعالى في القرآن المجيد وهو أصدق الصادقين بسم الله الرحمن الرحيم الذي خلق الموت والحياة ليبلوكم أيكم أحسن عملا سو پرتھم اپنے دریک ایک وقت سورہ حمد نی تلاوت کری اور اپنا حاضرین تمام مرحومین نی روح نے اسال فرمائی بسم اللہ الرحمن الرحیم اما بعد خداوند عالم آ دنیا نی رچنا کری آ دنیا نے خلق کری انے خلق کریا پچھی انسانوں نے ماٹے تیار کری انسان نے آ دنیا ماں موکلوا مور موکلوا پہلا انسان نی ہدایت نو رستو تیار کریو انسان ماٹے مارگ درشک انے ہادی نی نمنک کری انسان نے اللہ کیا رے وگر ہادی نتھی موکیو انسان جیارے آ زندگی ماں ہوئی چھے چاہے موت نی بعد ہوئی چھے دریک جگیائے انہیں راہنمائی کروا ماں آوے چھے جیارے انسان جیوتو ہوئی الگ الگ طریقہ تھی انہیں ہدایت ملتی ہوئی چھے پن جیارے مری جائے جیارے قبر ماں پن آپنے کہیے چھے اسما افہم بھائی سامبر انہیں سمجھ હવે તો કબરમાં ચાલ્યો ગયો છે ઇન્સાન એટલો ગુરૂર કરે છે કે જ્યારે જમીન પર ચાલે છે તો અભિમાનથી ચાલે છે ચાહે દુનિયાની ગમે એટલી દોલત હોય દુનિયાનો ગમે એટલો ઓહદો હોય તમામ ચીજને મૂકીને કબરના ખાડામાં જવાનું છે આ મોત કોઈને મૂકવાનું નથી કુરાનમાં સૂરે મુલ્કમાં ખુદાવંદ આલમ ફરમાવે છે અલ્લાઝી تے پروردگار کون چھے خلق الموت والحیات سوکھے چھے قرآن اللہ ہے موت نے خلق کری انہیں پچی حیات نے خلق کری قرآن نے سندیس جو ہوتا میں سوکھے چھے خلق الموت والحیات احمدی خیدو خلق الحیات والموت کہ پہلا حیات نے ہمیں دنیا میں لاویا انہیں پچی موت نے لاویا نا સૌથી પહેલા અમે ખલ્ક કરી મોતને પછી અમે જિંદગીને ખલ્ક કરી ઇન્સાન વિચાર કરે કે ખુદાવંદ આલમ શું એને કહેવા માંગે છે કુરાન શું કહેવા માંગે છે કે મોત અમને ક્યાં મોત આવવાની છે હોસ્પિટલમાં હશું પૈસો છે ઊંચામાં ઊંચી હોસ્પિટલમાં જાશું અમે ઇલાજ કરાવશું દુનિયાની સારામાં સારી હોસ્પિટલમાં પૈસો ખર્ચો કરશું ઇલાજ કરાવશું જેટલા લોકો આ ગુરુર અને ગમન કરતા હતા કેટલા લોકો આજે આપણી સામે જીવતા છે બતાવો મને કોઈ બાકી નથી પૈસો કામ ના લાગ્યો ઔલાદ કામ ના લાગી ઘરવાળા કામ ના લાગ્યા કોણ કામ લાગ્યું ફકત અને ફકત કામ લાગ્યું તો ઇન્સાનને પોતાના અમલ જે છે એ કામ લાગ્યા છે બીજું કાંઈ ના ઘણી ફેરે આપણે કહેતા હોઈએ માણસ બીમાર હોય તો શું કે દુઆ કરજો ભાઈ બીમાર છે જ્યારે સાજો થઈ જાય તો શું કે આપણને બધાની દુઆઓથી મને સારું થઈ ગયું ગમે તેવો માણસ હશે વિચાર કરજો તમે શું કહેશે એ
બધાને દુઆઓથી સારું થયો એટલે સમજમાં આવે છે કે ના ઇન્સાનને એનો પૈસો કામ લાગે છે ના ઇન્સાનને એના ઘરવાળા કામ લાગે છે ના ઇન્સાનને એની ઇત્તેદાર અને હોદ્દો કામ લાગે છે અગર કામ લાગે છે ઇન્સાનને તો ફકત અને ફકત પરવરદિગારની જાત છે કે જે ઇન્સાનની મદદ કરે છે અને ઇન્સાનને હર હંમેશ એની પાસે ઊભો હોય છે દુનિયાવાળા ચાલ્યા જશે આજ માલ છે તો બધા સલામ કરે છે પણ જેવો કંગાળ થઈ ગયો બધા હાફિઝ બધા આગા બધા છેટા કેમ મોહબ્બત કોની હતી માલની મોહબ્બત હતી માલ ચાલ્યો ગયો પતી ગયો બહુ મોટો હોદ્દો છે સરકારી ઓફિસમાં નોકરી ચાલી ગઈ કોઈ સલામ નથી કરતું કેમ કાલ ઓફિસર હતો જરૂર હતી એટલે સલામ કરતો હતો તો ઇન્સાન પોતાના સ્વાર્થ માટે બધું કરે છે પણ અલ્લાહ સુબહાન વ તઆલા કેટલો પાક અને મુનઝ્ઝા છે કે તેના બંદાને આપે છે તો પણ જોયા વગર આપે છે તું ગુના કરે છે તોય તને રિસ્ક આપે છે તું એની નમાઝ પડે છે તોય તને રિસ્ક આપે છે તું એની નમાઝ નથી પડતો તો પણ તને રિસ્ક આપે છે આવી જાત દુનિયામાં કોઈ ગોતવા જાશું તો આપણને નહીં મળે સિવાય પરવરદિગારની જાત સલવાત પડો બર મોહમ્મદ વાલે મોહમ્મદ امام حسن عسکری علیہ الصلوۃ والسلام فرماوے چھے چار چیز امام فرماوے چھے انسان پوتانی زندگی ماں فقط آماتی بے چیز نے اتاری نے تو دنیا ماں کوئی نہ محتاج نہیں تھا اپن نے امام ملیا چھے اپن نے قدر نہ تھی ایوا ائمہ ملیا چھن ائمہ سو بیچارا پوتی زحمت اپاڑیا ساماتے મારા શિયાઓ બચી જાય ઇમામ તો આપની ફિક્ર કરે છે પણ આપણને ઇમામની ફિક્ર ક્યાં છે જુમાનો દિવસ હતો કેટલા લોકો આપણે ઇમામને સલામ કર્યા ખરેખર કમસે કમ ઇમામને સલામથી તો યાદ કરે નમાઝ પતી ગઈ આપણે હેલા જઈએ છીએ કાંઈ વાંધો ન હોય તો આ સલામ વાલે કે યા ઇમામ સમાને ના આપણે ફક્ત ઇમામ પર સલામ મોકલાવીએ આ સલામ ઇમામ પર મોકલાવીએ છે ને એનો મતલબ એમ નથી કે ઇમામને આપણી સલામની જરૂરત છે પણ ઇમામની સલામ જે કરીએ છીએ ને એની બરકતથી ખુદાવંદ આલમ આપણી જિંદગીમાં સલામતી આપે છે ઇમામને કઈ જરૂર નથી તો ઇમામ હસન અસ્કરી સલામ ચાર ચીજ બતાવે છે સૌથી પહેલી અકસરુ ઝિક્ર અલ્લાહ અલ્લાહુ અકબર સૌથી પહેલી ચીજ ઇમામ કહે છે વધારેમાં વધારે અલ્લાહનો ઝિક્ર કરો અલ્લાહને યાદ કરો આપણે કેવા છીએ અલ્લાહને યાદ કરીએ છીએ ક્યારે કાંઈક જરૂર હોય ત્યારે મુસીબત આવે એટલે મુસલ્લો નાખીને જેટલી નમાઝ હોય હાજતની બધી પડી નાખીએ કેમ તાકે મુસીબત આવી છે કેવા તાણે યાદ કરીએ જ્યારે જરૂરત હોય ત્યારે ઇમામ કહે છે કે વધારેમાં વધારે તમે અલ્લાહને યાદ કરો અને અલ્લાહ શું કહે છે એ મારા બંદા ઉઝકુરની અઝકુરકુમ તું મને યાદ કર તો હું તને યાદ કરું જરૂરતના સમયે નહીં હમણાં આપણે કહેવામાં આવે કે એક ઝિક્ર છે પડવાનો છઠ્ઠા ઇમામ અલી સલામથી રિવાયત છે કે જે કોઈ રોજ 100 વખત ઝિક્ર કરે લા હૌલ વલા કુવ્વતા ઇલ્લા બિલ્લાહ અલીયલ અઝીમ તો ઇમામ કહે છે કે ફકીર એની પાસે ક્યારેય નહીં આવે દરરોજ 100 વખત આપણને આ ઝિક્ર મળ્યો છે શું કામ પડશું ફકીરી દૂર થાય માલ આવે માલ મૌલાના કા કેવું બતાવો કે રિસ્ક ને માલ ને દોલત આવે આપણે રિસ્ક ને માલ ને દોલત ફક્ત પૈસા ડોલર સોનું ચાંદીને સમજીએ છીએ પણ સૌથી મોટું રિસ્ક જે અલ્લાહે આપણને આપ્યું છે ને એ આ તંદુરસ્તી છે તંદુરસ્તીની નેમતને આપણે સમજીએ આપણે જ્યારે હુકમ આપવામાં આવ્યો છે આપણને કે તમે અયાદતમાં જાઓ બીમારની ખબર પૂછવા જાઓ શા માટે કે બીમારને જોવે તો ઇબ્રત હાસિલ કરે અને અલ્લાહનો શુક્ર કરે ખુદા વંદે આલમ તારો શુક્ર અદા કરું છું કે આ માણસ જે બીમારીમાં છે હું એ બીમારીથી પાક છું આપણે દુઆ જશે ને સગીર પડીએ છીએ આપણે પડવા પૂરતી પડીએ છીએ સમજવા માટે નથી પડતા આ દુઆમાં પણ ઇમામોએ આપણને દર્શ આપ્યા છે એક એક દુઆ એવી છે તો શું કહે છે ઇમામ વધારેમાં વધારે અલ્લાહનો ઝિક્ર કરો ખુદાવંદ આલમ જનાબે મૂસાને વહી કરે છે આ પણ રિવાયત ઇમામ સાદિક અલૈહિ સલાતુ વસલામ થી છે
امام صحابی کہے چھے کہ خداوند عالم ہے اوحا اللہ عز و جل الی موسیٰ جناب موسیٰ نے وحی کرے چھے خداوند عالم شو کہے چھے خدا یا موسیٰ لا تنسینی علی کل حال اے موسیٰ تمام حال ما تو منے نہ بھلجے نبی نے کہے چھے خدا جناب موسیٰ نے کوئی پن حال ما اتلے سو خراب حالت آوے تیارے تو اپنے اللہ نے یاد کریے پن جیارے اپنے پاس اللہ نے نعمت ہوئے تیارے اپنے اللہ نے شکر ادا کریے تیارے اپنے اللہ نے یاد کرے انہیں اللہ ہی اپنے ماتے کتلی آسانی رائے کی چھے جہاں جاؤں یا حالتا چالتا الحمدللہ شکر الحمدللہ سبحان اللہ کتلا ذکر چھے اپنے کے نکائے اپنے کتاب نے چوپڑی لیوانی ضرورت نہ تھی ہاں کتاب نے چوپڑی ماتی پڑے دیکھا ہے ودارانو یہ تو نور نلا نور ساری وستو سے پن اہیاں اپنے جو یہ کوئی پن حال مائے موسیٰ تو منے نہ بھلجے پچی امام پچی آگل کے چھے وَلَا تَفَرَّحَ بِكَثْرَةِ الْمَالِ اللہ اکبر مال نو گمند کہ چھے کہ تُو بہو مال آوی جائے نے موسیٰ تیارے وہ خوش نہ تھا جے سکام خدا کہے چھے فَإِنَّ نِسْيَانِ يُقْسِ الْقُلُوبِ وَمَعَا قَسْرَةِ الْمَالِ قَسْرَةُ الزُّنُوبِ کیا جارے مال آوی جائے چھے نے انسان نے گمند آوی جائے چھے مال آوی جائے چھے تو بھی جانو حق چھنا وانی کوشش کرے چھے سیم آجے کتلا چھے کہ لاکھ روپیہ چھے لاکھ نہ بے لاکھ بے نہ دس دس نہ بیس بیس نہ پچاس اینو پیٹ کیارے نہیں بھرائے جناب موسیٰ نے واقعی خبر چھے آپ نے بدا نے کہ قارون کونے آئے پیو اللہ ہے کہ چھے آپ کو ہماری سوچ بوجھ تھی کوئی روچے ہوں કાય વાંધો નહીં તારી સૂઝબૂઝ જે તું કમાયો છો ને હવે આ જ માલ જે છે ને એ તને જમીન સમેત ધસી નાખશે ન કારૂનને કોઈ બચાવી શક્યું આટલો માલનો ઘમંડ હતો તો ખુદાવંદ આલમ કહે છે કે આ વધારેમાં વધારે માલ જે છે ને એ મારા ઝિક્રને ભૂલાવી દે છે કેટલી ચીજ એવી છે કે આપણે અલ્લાહને ભૂલાવવા માટે કાફી છે દુનિયાની મોહબ્બત એટલા દુનિયાની અંદર મસ્ત હોઈએ આપણને આપણને જાણે કે ખબર જ નથી આજ ફિલિસ્તીનના હાલાત બયાન કરે બોલા નગર જુમાના આપણને શું કરી શકીએ એમાં દુનિયાના મુસલમાન માટે એટલી માલની હાય હોય દુનિયાની હાય હોય આ બધી હાય હોય અત્યારે ખબર નહીં પડે જ્યારે કબરમાં જશે ને ત્યારે ફરિશ્તા ચોપડા લઈને આવશે ત્યારે ખબર પડશે આ કાંઈ નહોતું અને જ્યારે કાંઈ માલ મૂકીને જાય ને થાય શું બોલો કબરમાં હિસાબ આપતો હોય અહીંયા ઓલા ઝઘડા કરતા હોય કેના માટે આ મકાન મારું છે આ દુકાન મારી છે પેલું મારું છે આ બાંકનું બેલેન્સ મારું છે શા માટે આપણે આપણી જિંદગીમાં પણ એની વ્યવસ્થા કરીને નથી જતા કમાઈએ અને કબરમાં હિસાબ આપીએ જલસા કોઈ કરે એક સિક્કો પોતાની હયાતીમાં દાન કરવાનો હજાર સિક્કા મોતના સમયે ના મોત પછી મોતના સમયે હજાર સિક્કા કરતા પણ વધારે છે વિચાર કરે ઇન્સાન કે ક્યાંથી ક્યાં પહોંચે છે બીજું ઇમામ ફરમાવે છે કે તિલાવતલ કુરાન તમે વધારેમાં વધારે કુરાનની તિલાવત કરો આપણે તિલાવત કરતા હોઈએ છીએ શક નથી એમાં શે માટે યાસીન પડો મરહૂમને ફાયદો થશે સૂરે વાકિયા પડો રોજ રાતે રિસ્ક આવશે હે પડતા હોઈએ છીએ ને પણ એક ફેરે એક પેજ આપણે વિચાર કર્યા કે હું ખુદાની ખુશનુદી માટે કાંઈ કોઈ જાતની લાલચ નહીં પડ્યા આપણે એ રીતે જ્યારે એ રીતે કુરાન પડશું તો એ કુરાનની અસર આપણા દિલમાં થશે અને જ્યારે દિલની અંદર અસર થશે તો એ દિલ પાક અને સાફ થઈ જશે વિચાર કરવાની જરૂર છે આપણને શું કામ પડે કુરાન કે મુર્દાને જીવત કરવા માટે મુર્દાને ફાયદો પહોંચાડવા માટે હોવું જોઈએ ખરેખર મુર્દા મોહતાજ છે આપણા કુરાનના આપણી તિલાવતના આપણા ફાતિયાના રિવાયતમાં મળે છે કે જ્યારે આપણે કબ્રસ્તાનમાં જઈએ છીએ તો કબ્રસ્તાનમાં જ્યારે આપણે જઈએ છીએ તો મુર્દા લોકો આપણને જોઈને ખુશ થાય છે રિવાયતના શબ્દો છે કબ્રસ્તાનમાં આપણે જઈએ એના માટે શું લઈ જાય ત્યાં પૈસા તો કામ નથી લાગવાના એને કે લઈ જઈએ એવું નથી કે હાલો બધી જગ્યા આપણે ઉપલકમાં ટેબલ નીચે આપી દેતા અહીંયા ફરિશ્તાને આપી દી જરાક અઝાબ ઓછો કરજો કાંઈ નહીં ચાલે
શું આવશે ને આ કામ? એના માટે આપણે ફાતિયો પડે, એના માટે આપણે કુરાન પડીએ, એ બધી ચીજ જે છે કામ લાગશે. સલવાત પડો બાર મોહમ્મદ વાલે મોહમ્મદ. ત્રીજી ચીજ ઇમામ ફરમાય છે વઝિક્રલ મૌત, મોતને યાદ કરો વધારેમાં વધારે. આપણા ઘણા ઓલમાઓ આગા હુસૈન મોમિની કુમ્મી બહુ મોટા આલિમદીન છે અને બહુ હરમના પોતે ઝાકીર છે, એ પોતે ફરમાવે છે કે મારી કબ્રને હું જોવા જાઉં છું, કબ્રને જોયે છે, કબ્રની અંદર ઉતરે છે, કબ્રમાં સૂવે છે. કબ્રને ફક્ત જોવાનું નહીં, કબ્રમાં જઈને સૂવે છે અને પછી જોવે છે કે આ ખાડામાં હું એકલો છું, કોઈ નથી. વિચાર કરે આપણે મોતની યાદ કેમ કરવાની? મોત ઇન્સાનને દરેક બુરાઈથી બચાવે છે. જ્યારે આપણે કોઈના મુર્દાને જોઈએ છીએ, જનાજો દેતા હોય આપણે, કાંધો દેતા હોય, કબ્રસ્તાનમાં નમાઝે મૈયત પડીએ છીએ, પણ એવી રીતે નમાઝે મૈયત પડીએ છીએ કે જાણે આપણી તો નમાઝે મૈયત પડાવવાની જ નથી. એમ આપણે તો બહુ સારા અને પાક, કાંઈ મોત આવવાનું નથી. ઇમામ કહે છે કે મોતને વધારેમાં વધારે યાદ કરો. ઇન્સાન જ્યારે મોતને ભૂલાવી દે છે ને, ત્યારે આ દુનિયા એને ઉપર કબજો કરે છે. શું કામ ભાઈ કોઈનો હક છીનવે છે? કાં એને તો એમ હોય કે હું તો જિંદગી પસાર કરવાનો છું, હું તો અમર પાટો લઈને આવ્યો છું, કોઈનો હક મારી નાખશે. સગાવાલાની સાથે કૂપે તાલુક કતે બોલવાનું જ નહીં. ઈ મને નથી બોલાવતો, હું શું કામ બોલાવું? ભાઈ ઈ નથી બોલાવતો કાંઈ ના, તું જા એની પાસે. એ મુસાફરો નથી કરતો, તું એની સાથે મુસાફરો કર. આ ગમન એને મોતથી ભૂલાવી દે છે. માલ અને દુનિયા સામે બીજું કાંઈ દેખાતું જ નથી, બસ પૈસા દેખાય છે. ફખર કરે પૈસા ઉપર, આટલા મિલિયાર્ડ છે, આટલા લાખો પૈસા છે. વિચાર કર્યો કોઈ દી કે આ જે પૈસા છે પોતે વાપરી શકે છે કે નહીં? પોતે કમાય છે પણ વાપરી નથી શકતો. આ ક્યારે આવે? જ્યારે મોતને ભૂલાવી દે. કેટલી એવી ચીજ છે દોસ્તો કે ઇન્સાન મોતને ભૂલાવી દે છે ને, એના કારણે આ ચીજો નજીકમાં આવે છે. મોતને જ્યાં સુધી યાદ નહીં કરો આપણે, અને ઓલમાઓ કહે છે કે આપણે પોતાના કફનને જોઈએ. આપણે તો કફન ક્યાં, કોકનું કફન હોય ક્યારે મળે શું ખબર આપણને? રિવાયતમાં મળે છે કે પોતાના કફનને દરરોજ જુએ મુસ્તાહક છે. પોતાનું કફન કાઢે ક્યાં ટાઈમ હોય મોલાના? વોટ્સએપ ને ફેસબુકમાંથી જ નવરા નથી થતા ને ક્યાંથી બીજું કામ કરે? ક્યાં કફન જોવાનું કામ તો પતી ગયું. કફન જ્યારે જોવે ને ત્યારે મોતની યાદ આવે. પોતાનું કફન, હા બીજાનું ના, બીજાના કફન તો છે લાખ બરકતબેન કબ્રસ્તાનમાં, કેટલા મૂક્યા છે તમે, પીછે પડ્યા છે. કોકનું કફન, અને હા જ્યારે આપણે ગુસલો કફન દેવાતું હોય ને, ત્યારે ખાસ કરીને આપણે યાદ કરે વા કે આ માણસ જે સૂતો છે કાલ આપણો વારો આવશે. મર્સિડીઝમાં ફરતો હતો, સારામાં સારી બિઝનેસ ક્લાસ ને ફર્સ્ટ ક્લાસ ટિકિટોમાં ફ્લાઇટમાં સફર કરતો હતો, ઇકોનોમીમાં તો ફાવે જ ના. તો બધું ક્યાં ગયું ભાઈ? કાંઈ કામ ના લાગ્યું એને. એટલે ઇન્સાન પોતાના મોતને યાદ કરે. જેટલું મોતને યાદ કરશે, અને આપણે શું મોતને યાદ કરીએ છીએ? ઇમામો કેવી રીતે મોતને યાદ કરતા? લરજી જતા. ઇમામ અલી અલી સલામ પોતાના જમાનામાં જ્યારે કુફામાં હોય છે, નજફમાં જાઉં છું, બધા વાદી સલામની જારત કરો છો કબ્રસ્તાનની, મૌલા અલી અલી સલામ પોતાના સહાબીઓ સાથે વાદી સલામની જારત માટે આવતા અને કહેતા બધાને, જોવો આ બધા હેલાઈ ગયા છે, બધા સૂતા છે, કાલ આપણો વારો છે. પણ હજી આંખ ના ઉઘરે તો કુરાન શું કહે છે? ફાતબેરુ યા ઉલી અબસાર, હે ઉઘાડી આંખો, ઇબરત હાસિલ કરો, કાંઈક તો શીખો, કોકને જોઈને તો શીખો. કારણ કે મોતને ભૂલાવી દેવું, અને આપણે શું સમજીએ છીએ? મોત મુસીબત છે. મોત મુસીબત નથી. અગર અવલિયા અલ્લાહને પૂછવામાં આવે કે મોત શું છે, તો જનાબે કાસિમ શું જવાબ આપશે? અહલા મિનલ અસલ, મોત મધ કરતા મીઠું છે. 13 વર્ષનો દીકરો આપણને બતાવે છે મોત શું છે એમ. અને મોત જ્યારે આપણે એ જોઈએ તો આપણી સામે શું હોય છે? મોત. ડર લાગે, રાત્રે કબ્રસ્તાનમાં જતા ડર લાગે. શા કામ? આ મુર્દા કઈ ઉભા નહીં થઈ જાય, કઈ ઘરું નહીં દાબી દે આપણું, હે? એ કઈ નહીં કરી શકે. પણ શું કામ દઈએ છે કે આ મોત કબર કબર કબર.
પણ જેટલું ઇન્સાન વિચાર કરે ને કે આ મોતની જેટલો નજીક ચાસે ને એટલું મોત એના માટે મીઠું થઈ જશે અને ઇન્સાન જેના આમાલ સારા હોય છે ને એના માટે મોત મોત નથી મગર આ દુનિયામાંથી પહેલી દુનિયામાં જવું છે એને ખબર છે આ દુનિયામાંથી મેં સારા આમાલ મોકલ્યા છે એને ખબર છે આ દુનિયામાંથી મેં મારું ભાતું મોકલાયું છે લોકો પૈગંબરની પાસે બેઠા હતા رسول اللہ فرمائے کہ جے کوئی سبحان اللہ کہے خدا رند عالم جنت میں ایک سونا نیٹ راکھے تو آپ رہے تو سامبر یہ تو گد گد تھئی جائیں کہ روپ تو دست تس بھی سبحان اللہ نہیں پڑے چھے تو کام تھئی گئے نا آپ رہے تو سونا نو محل تھئی گئے اسے پس آپ بیٹھے تھے رسول اللہ نے کہ یا رسول اللہ تو ہمارا تو بہت محل تھئی گیا اسے ہمیں تو اٹلو بدوار سبحان اللہ پڑے چھے اٹلی تس بھی کا دیتی ہے تیارے پیغمبر کہے چھے کہ وات برابر چھے گم میں اٹلی بار پڑو چھو પણ યાદ રાખજો કે આ સુભાન અલ્લાહ કહેવાથી જે ઈટ રાખવામાં આવે છે એ ગુનાહોના કારણે બળી જાય છે ખાક થઈ જાય છે એટલે આપણે ઈટો મોકલતા જઈએ પાછા ગુનાહ કરે વળી પાછું ખાલી થઈ જાય વળી પાછું કાક નેક અમલ કરીને મોકલાવે હવે જે નેક અમલ કરીને મોકલાવે તો તો ઠીક કે થોડું ઘણું બાલાન્સ પચ્યું હોય કાક ને કાક વધ્યું હોય પણ જે કાંઈ ના કરે એના માટે શું હોય હે અને વાજિબ નમાઝો مستحب نمازو روزہ حج آ بدو چیز تو اپنا پر واجب چھے واجب نو تو حساب کتاب الگ چھے اپنے مستحب کتلو کریے چھے اینا اوپر ودارے آدھار راکھے چھے تو تریزی چیز موت نے یاد کرے لے موت نے بھی ریتے یاد کرے کہ آ دنیا ماں نتی روانو منے اولی دنیا ماں جاؤں نچے اپنے کوئی نے پوچھتا ہوئے کہ بھاڑا نا مکان ماریو چھو تو کتلو خرچو کرو کہ آما سو خرچو کراوے کیم آ تو بھاڑا نو چھے વાં બને છે ને જોલા ફ્લેટમાં વાં આપણું મકાન છે વાં આબાદ આપણે સોફા બનાવવાના છે વાં સરસ ફર્નિચર બનાવવું કેમ આ તો ભાડાનું મકાન છે દોસ્તો આ દુનિયા ભાડાનું મકાન છે આપણું નથી આપણી આખરત છે આ મોમિનો માટે ભાડાનું મકાન છે અને મુશ્રિકો માટે અહીંયા જન્નત છે આપણા માટે નથી કોઈ દુનિયામાં જન્નત ગોતવા માંગે તો ક્યારેય નહીં મળે એને જન્નતની આશાઈશ ક્યાં છે એ આખરતની જિંદગીમાં છે અને છેલ્લું કહે છે ઇમામ હસન અસ્કરી અલૈહિ સલામ અક્સરુ સલવાત અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ ઇમામ ફરમાવે છે કે સૌથી વધારે મુહમ્મદ અને આલે મુહમ્મદ પર સલવાત મોકલવાનો મુહમ્મદ વ આલે મુહમ્મદ સલવાત આપણે નાની ચીજ લખીએ છીએ પણ સલવાત વગર નમાઝ પણ કબૂલ નથી થતી સલવાત વગર નમાઝ પણ નથી વિચાર કરીએ કે સલવાતનો શું કામ આટલી ફઝીલત બતાવવામાં આવી છે કે પૈગંબર અને એની આલ ઉપર શું કહે છે કુરાન યા અયુલ્લાઝીન આમનુ સલ્લુ અલન નબી કે તમે તમારા નબી ઉપર સલવાત પડો કોણ સલવાત પડે છે ઇન્નલ્લાહ વ મલાઇકાતુહુ યસલ્લુના અલન નબી یا ایو الذین آمنوا صلوا علیہ وسلموا تسلیما کہ اے لوکو اللہم صلی علی محمد و آل محمد کون صلوات موکلے چھے اللہ انے کون اللہ نا ملائکہ جارے اللہ صلوات موکلے چھے اللہ نا ملائکہ صلوات موکلے چھے پچی آپ نے کہوا مائیو کہ تمہیں لوکو کے جی ایمان لے آئے واتو پیغمبر اوپر صلوات موکلو اللہم صلی علی محمد و آل محمد અને સલવાતનો એટલો સવાબ છે કે ઇન્સાન વિચારી પણ નથી શકતો આપણે જે શબે જુમાના અમાલ જોઈએ છીએ મફાતી લઈને આમ તો ના બેસતા હોઈએ કે ફલાણી દુઆ સાત ફેરે પડે અને ફલાણી દુઆ દસ ફેરે પડે કમસે કમ સલવાત તો પડી શકે શબે જુમાના આપણે સાવ સિમ્પલ ફોર્મ્યુલા છે હાલતા ચાલતા અને રિવાયતમાં છે મફાતિલ જીનાનમાં છે કબ્બાસે કુમ્મી લખે છે શબે જુમાના અમાલમાં કે કમ સે કમ શબે જુમાના સો વખત સલવાત પડે હવે જેટલી સલવાત આપણને પડશું આપણે મરહુમીનને હદિયો કરશું જેટલો મરહુમીનને હદિયો મળશે જેટલો મરહુમીનની પાસે પહોંચશે મરહુમીન આપણા માટે દુઆ કરશે અને જ્યારે મરહુમીન આપણા માટે દુઆ કરે છે તો ખુદાવંદ આલમ મરહુમોની દુઆને કબૂલ કરી લે છે આપણે સલવાતને મૂકવી ના જોઈએ અને આ સલવાત એવી ચીજ છે કે ઇન્સાનના દરજાતને બુલંદ કરે છે દરજાતને વધારે છે કેટલી વાર સલવાત મોકલે કાંઈ એનું લિમિટ નથી કેટલી વાર ફેરે સો ફેરે હજાર ફેરે એક સલવાત શબે જુમાના હજાર નેકીના બરાબર છે
مفاتل جنان ما چه ہزار نیکی نا برابر ایک سلوات مجلس ما بیٹھا چه آپ نے مجلس سامبڑی چیئے تسبیح اپاری لیئے سلوات نی تسبیح اللہم صلی اللہ محمد وآل محمد اللہم صلی اللہ محمد وآل محمد کتنی کام تھا چه ایک تو مجلس سامبڑی چیئے مجلس نا سواب بیدی وستو مجلس ما تی آپ نے جے سکھوا ملے سارا بول بھی تریدی وستو جتلی بار مسجد ما بیٹھا چه باہر تکتا مسکری گناہ گیبت کارن کے مسجد ما آپ نے تو گیبت کرتا ہوئی چیئے تو مجلس ما ہوئی ہے تو کم سے کم بولیے تو نا آپ نے کہیں آپ نے گیبت کروانی جگیا مسجد میں ہوئے آپ نے باہر ہوئے کہیں نقی نہ ہوئے تو تریجو فائدہ سو تھا ہے کہ گیبت تھی روکائی جائے کیوہ گناہ تھی روکائی جائے کہ جنا اوپر لوکوں حق واجب تھا تو ہے અને જ્યારે આપણે આ ત્રણ સવાબની સાથે સાથે સલવાત કરતા જઈએ તો એનો સવાબ કેટલો વધી જશે અને અકલમંદ ઇન્સાન એ જ છે કે જે એકની સાથે ચાર કામ કરે એકની સાથે પાંચ કામ કરે તમને ક્યાંય કહેવામાં આવે કે ભાઈ ફલાણી જગ્યાએ 100 રૂપિયા રાખશું તો આપણને 200 મળશે ફલાણી જગ્યાએ 100 રાખશું તો 150 મળશે તો આપણે શું કરે ખોજા બધા વેપારી 100 ના 200 જ કરે ને થોડું 150 કરાય જાય હે જ્યારે અકલ ઇન્સાનની કહે છે જ્યારે અકલ ઇન્સાનને કહે છે કે સારું અને વધારે હોય એના અંદરમાં કરતું તો સલવાતથી વધારે શું સવાબ હોઈ શકે દોસ્તો અને આ સલવાત અમસ્તી સલવાત નથી કાંઈ આ સલવાત પૈગંબરની ઉપર ઈ તોહફો છે કે જેને કોઈ ગણ નથી કરી શકતું આ તોહફાને કોઈ ચૂકવી નથી શકતું કારણ કે જેઓ લોકોએ આ મુસીબત ઉપાડી છે ને આ દીન માટે આ ધર્મ માટે આ શિયત માટે એ કંઈ ઓછી મુસીબત નથી કાંઈ આપણે આખી જિંદગી અહેલે બેતની ઇતાતમાં પસાર કરી દઈએ તો પણ એક લમ્હો પૈગંબરની ખિદમતનો હક અંજામ નથી આપી શકતા આપણે આપણે હક અદા નથી કરી શકતા કમસે કમ સલવાત પડે અને સલવાત પડવામાં શું ફાયદો છે આપણો ફાયદો છે રિસ્કમાં વધારો થાય ગુનાહોની માફી થાય જબાન પાક થાય દિલ પાક થાય કેટલા ફાયદા છે આખી કિતાબ લખાયેલી છે ફઝીલત સલવાત ઉપર આયતુલ્લાહ ખામેને આખી કિતાબ લખી છે ઉર્દુમાં તરજુમો થયો છે ફઝીલત સલવાત ઉપર વિચાર કરે આપણે આ નાની એવી ઇબાદત છે પણ કેટલી ઇમ્પોર્ટન્ટ ઇબાદત છે કબ્રસ્તાનમાં જઈએ 100 સલવાત પડતા કેટલી વાર લાગે 5-7 મિનિટ થાય ચાલો કબ્રસ્તાન જઈને ટાઈમ નથી કાંઈ ના હોય જ્યારે આપણે મોટો ઉપર હોય છે ગાડી ઉપર શું કામ હોય છે ગાડી ઉપર સલવાત મોકલતા જાય કબ્રસ્તાન જઈએ જેટલી સલવાત પડી મરુમીને હદીઓ કરી દે અને યાદ રાખજો જનાબે ફાતિમા ઝહરાની શહાદતના દિવસો નજદીક છે کہ جناب اللہم صلی اللہ محمد و آل محمد کہ شہزادی جے چھے نے انو ایک کام ہتو انفاق شہزادی پوتے فرمائے چھے حبب علی فی دنیا کم ثلاثا منے تمہاری دنیا ماں تھی ترون چیزوں پسند چھے وہ احمد کی بھی جناب شہزادی ہے کہ آ دنیا ماں تھی اماری دنیا تمہاری دنیا ماں تھی تمہیں بول جو شہزادی نا کہ آ دنیا تم نے سوئی پی આ અલીની બીવી છે કે જેણે દુનિયાને તલ્લાક આપી છે હે તમે જાણો જો તમે કિતાબમાં સૌથી પહેલી ચીજ આવ્યું છે તો બતાવી દઉં તિલાવતલ કુરાન શહેજાદી કે છે સૌથી વધારે મને મોહબ્બત છે કે હું તિલાવત કુરાન કરું બીજી ચીજ અન નઝરુ અલા વજહ રસૂલિલ્લાહ રસૂલના ચહેરા પર જોવું મને બહુ ગમે છે અને ત્રીજી વસ્તુ શહેજાદી કે ચાલે ઇન્ફાક ફી સબીલિલ્લાહ અલ્લાહના રસ્તામાં ઇન્ફાક انفاق فقط مال نے دولت تھی نہ تھی اپنے سلوات پڑی نے مرحومین نے حدیوں کرے یہ پن ایک انفاق چھے انہا ماتے فاتحوں پڑے یہ پن ایک انفاق چھے یاد را کے جیان سودی اپنے کوئی نہ ماتے انفاق نہیں کریے اپنے کوئی نے فاتحوں نہیں موکلاوے اپنے کوئی نے سلوات نہیں پڑے بھولی جا جو کوئی اپنی سلوات پڑ سے کوئی اپنا ماتے فاتحوں پڑ سے اپنی پاسے جو کوئی پاسے تائن نو کوئی ماتے ایک سور فاتحہ نو تو پچھے اللہ اپن نے بھولواری دیکھا تو ویو جا قبر ماں બધું આગળનું હવે તારું કાંઈ નહીં થાય બસ દોસ્તો શહેજાદીની વાત છે શહેજાદી ફાતિમા ઝહરાએ છે મુસીબત ઉઠાવી છે આપણા માટે દીનના માટે બીબીનો મરસીઓ ખુદ પોતે પડીને જાય છે દીન સુબ્બત અલૈય મસાઇબુન લવન્હાર સુબ્બત અલલ અયામ શિરના લયાલી એ મારા પાપા એ મારા પિતા અગર આ મસાયબ દિવસ પર પડતા તો દિવસ રાતમાં બદલાઈ જાતે
અને આ મસાયબ અગર પહાડ ઉપર પડતા તો પહાડ ટુકડા ટુકડા થઈ જશે અજાદારો ટુકડા એટલે કેવા ટુકડા શહેઝાદીના જે બોલ છે એનાથી સમજમાં આવે છે કે આ પહાડ પહાડ ન રહે પણ કાકરા થઈ જાત એવી તો શું મુસીબત હતી શહેઝાદીના ઉપર હા અજાદારો જ્યારે શહેઝાદીને ઘરના ઉપર લોકો આવે છે અને દરવાજો સળગાવવા માટે કોશિશ કરવા પહેલા કહે છે કે અબુલ હસનને અમારા હવાલે કરવામાં આવે શહેઝાદી કહે છે કે અબુલ હસનને હું નહીં સોંપું આ રસૂલલ્લાહના અમાનત છે આ વિલાયતની અમાનત છે હું એને તમને નહીં સોંપું અજાદારો અને જ્યારે શહેઝાદી મના કરે છે તો શહેઝાદીના ઘરની ઉપર લાકડીઓ રાખવામાં આવે છે હું કહીશ એ મુસલમાનો તમે જરાવ તો ખોફ કરો આ રસૂલની દીકરીનો દરવાજો છે આ રસૂલનો દરવાજો છે આઈ દરવાજો છે કે જ્યાં રસૂલ આવીને સલામ કરતા હતા અસ્સલામુ અલૈકુમ યા અહલે બૈત નબુવ્વત એ અહલે બૈત નબુવ્વત તમારા પર સલામ થાય હા અજાદારો દુશ્મનોએ કોઈ રહેમ ના કર્યો આ દુશ્મનોથી શું આશા રાખી શકીએ જે પોતાના પૈગંબરના દફનમાં ના ગયા એ શહેઝાદીને શું દિલાસો આપવાના હતા અજરકુમાન અલ્લાહ ખુદા કોઈ ગમ ન આપે સિવાય ગમે અહલે બૈત અજાદારો જો લાકડીઓને જમા કરવામાં આવી અને દરવાજા પર આગ લગાડવામાં આવી એટલું જ નહીં અજાદારો એ ઝાલિમ જે છે દરવાજાને ખોલવા ચાહે છે દરવાજો ખુલતો નથી અજાદારો શહેઝાદી દરવાજાને પકડે છે એટલા વાય મલઉન દરવાજાને ધક્કો મારે છે જ્યારે એને ખબર પડી આવે છે કે આ શહેઝાદી દરવાજાના પાછળ છે અજાદારો જાણી જોઈને અજાણ્યામાં નહીં વિચાર કરો જ્યારે કોઈ સ્ત્રી પેટથી હોય એના પેટમાં ઓલાદ હોય તો કેવું ધ્યાન રાખવામાં આવે પણ આ શહેઝાદી ઉપર શું મુસીબત હતી કે મદીનાના લોકો આટલી મુસીબત આવી હા અજાદારો દરવાજાને એ મલઉન જાણી જોઈને ધક્કો મારે છે દરવાજાનો કિલો શહેઝાદીની પસલી મહલા અને શહેઝાદી બેહોશ થઈ જાય છે અલીને ગળામાં રસ્સી નાખીને લઈ જાય છે જ્યારે શહેઝાદી જાગે છે તો કહે છે અમારો મસ્જિદ અમારો મોહસિન શહીદ થઈ ગયો અજાદારો શહેઝાદી પૂછે છે અલી ક્યાં છે ફિઝા કે છે અલીને લઈ જાય છે શહેઝાદી પોતાના મસાયબને ભૂલી જાય છે અને પોતાના માથામાં હવા રાખે છે અને ચાદર પહેરીને વિલાયતનો બચાવ કરવા માટે નીકળે છે ألا لعنة الله على القوم الظالمين وسيعلم الذين منقلبون ينقلبون بحق الزهراء وأبيها وبعلها وبنيها وسر المستودع فيها باري الله تنباس وجهر دا معصوم الله المسلام نو خدا تنباس تو اهل بيت المسلام نو نشهزادی مصيبت نو خدايا حاضرين جو مجلس سے تمام نیجے پن دنیا نے دنیا بھی حاجت سے تنے پوری فرماؤ جہاں جہاں پن اہل بیت نا چاہوا والا رہے چھے خدا وند عالم تے انہیں حفاظت فرماؤ جو مشکلات انہیں پریشانی ماں چھے تے انہیں مشکلات انہیں پریشانی دور فرماؤ جو وہ التماس دعا کی دا چھے خدا یا تے انہیں دعا انہیں قبول فرماؤ مظلوم مسلمان فلسطین نے گزانا تکا جہاں جہاں پن مظلوم مسلمانوں چھے خدا وند عالم تو تاری گیب تھی تے انہیں مدد انہیں نصرت فرماؤ خدا یا ظالموں نے نیست و نابود فرماؤ خدا یا ہم نے اعمال نیک کروانی توفیق عطا فرماؤ خدا یا ہم نے تارا بندہ بنوانی توفیق عطا فرماؤ خدا یا ہمارا امام نہ ظہور ما زلدی کر تیو نہ انصاروں ما ہمارا شمار فرماؤ ربنا تقبل منا انک انت السمیع العلیم